હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અરે વાહ, બધા વેકેશનમાં તો કેટલા સરસ થઈ ગયા છો. બધાએ આ એન્જોય આ વેકેશને ખૂબ જ એન્જોય કર્યું છે, બરાબર છે ને? તો તમે એ એન્જોયમેન્ટમાં શું શું કર્યું છે કહું જોઈએ મને. ઘણા બધા ફટાકડા ફોડ્યા, નવા નવા કપડાં પહેર્યા, પછી બીજું શું કર્યું કહું જોઈએ. ક્યાંક ને ક્યાંક ફરવા ગયા, બરાબર ને? તો તમે બધા ક્યાં ક્યાં ફરવા ગયા હતા? બધા અલગ અલગ જગ્યાએ ગયા હતા, બરાબર ને? તો એ તમે કઈ જગ્યા ગયા હતા, કેવી રીતે ગયા હતા અને શેમાં ગયા હતા તે તમારે મને અત્યારે જણાવવાનું છે. ચાલો બધા વિચારો જોઈએ કે તમે ક્યાં ગયા હતા અને શેમાં ગયા હતા. બધાને વિચાર આવવા માંડ્યો છે, બધા પહોંચી ગયા ને એ જગ્યાએ. તો કહો જોઈએ મને, એ સ્થળે તમે શેમાં ગયા હતા? કારમાં? નજીક હતું એટલે તમે શેમાં ગયા હતા? બાઇક ઉપર? હા, અને ખૂબ જ દૂર જવાનું હતું એટલે તમે ટ્રેનમાં પણ ગયા હશો, બસમાં પણ ગયા હશો અને કેટલાક તો એરોપ્લેનમાં પણ ગયા હશો, બરાબર ને? તો તમે બધા ક્યારેક ને ક્યારેક તો બસમાં બેઠા છો, બરાબર ને? તો આ બસમાં શું શું હોય છે કહો જોઈએ મને. દરવાજો, વેરી ગુડ. વિન્ડોઝ, હા. પછી સીટ, વેરી ગુડ. પછી હા, બસ ચલાવનાર ડ્રાઈવર અંકલ. પછી આપણને ટિકિટ પણ આપે છે કોઈક, તો એને શું કહેવાય? કંડક્ટર, બરાબર ને? અને એ બસમાં તમે ફક્ત તમે જ બેઠા હતા? ના, તમારી સાથે બીજા લોકો પણ હતા, તો એને શું કહેવાય? યસ, કંડક્ટર અંકલ, બરાબર ને? પછી બીજું શું હોય? એને વ્હીલ્સ પણ હોય, બરાબર ને? એના દ્વારા એ આગળ જાય છે. તો બધા એ બસને તો જોઈ છે અને એમાં બેઠા પણ છે. તો આજે આપણે આ બસને લગતું એક સરસ મજાની રાઇમ ગાઈશું. તો બધા તૈયાર છો ને એ રાઇમ ગાવા માટે? ઓકે, તો હવે આપણે રાઇમ ગાઈએ. ચાલ, તો બધા રેડી છો ને ગાવા માટે? તો ચાલો આપણે ગાઈએ રાઇમ. ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ચાલો હવે તમારો ટર્ન, ગાવો જોઈએ. ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ. ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ. ધ હોર્ન ઓન ધ બસ ગો બીપ બીપ બીપ, બીપ બીપ બીપ, બીપ બીપ બીપ. ધ હોર્ન ઓન ધ બસ ગો બીપ બીપ બીપ, બીપ બીપ બીપ, બીપ બીપ બીપ. ધ બેબી ઓન ધ બસ ગો વાહ વાહ વાહ, વાહ વાહ વાહ, વાહ વાહ વાહ. ધ બેબી ઓન ધ બસ ગો વાહ વાહ વાહ, વાહ વાહ વાહ, વાહ વાહ વાહ. ધ મમ્મી ઓન ધ બસ સેઝ સ 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 સ. ધ મમ્મી ઓન ધ બસ સેઝ સેઝ સ સ સ સ સ સ સ સ સ. તો બધાને મજા આવી ને રાઇમ ગાવાની? તો તમારે બધાએ પણ રાઇમ ઘરે ગાવાની છે, તો ગાશો ને બધા? ઓકે, તો હવે હું તમને કેટલાક પિક્ચર બતાવીશ, તેને તમારે ઓળખવાના છે અને એ કયું સ્થળ છે તે તમારે જણાવવાનું છે. તો ચાલો જોઈએ આ પિક્ચર શાનું છે કહો જોઈએ. યસ, બસ સ્ટેશન, બરાબર ને? હવે નેક્સ્ટ પિક્ચર કયું છે કહો જોઈએ? હોસ્પિટલ, વેરી ગુડ. પછી આ પિક્ચર શાનું છે કહો જોઈએ? પોસ્ટ ઓફિસ, વેરી ગુડ. પછી આ પિક્ચર ત્યાં તમે બધા શું કરવા જાઓ છો? રમવા માટે જાઓ છો, બરાબર છે? તો કહો જોઈએ શું છે?
garden, very good. તો તમે બધા આ સ્ટોરોને જોયા છો અને કેટલાક સ્ટોરોએ તો તમે ગયા પણ હશો, બરાબર ને? તો એ સ્ટોરોએ કોણ કોણ હોય છે તે તમારે મને જણાવવાનું રહેશે. ચાલો તો હું તમને પૂછું છું કે હોસ્પિટલ, તો હોસ્પિટલમાં કોણ કોણ હોય છે કહો જોઈએ મને. ડોક્ટર્સ, નર્સિસ, પછી પેશન્ટ્સ, આ લોકો ત્યાં કામ કરતા હોય છે, બરાબર? પછી ગાર્ડનમાં, ગાર્ડનમાં તો બધા જ આવતા હોય છે, બાળકો, લેડી, પછી મેન, બરાબર ને? ઘણા બધા ગાર્ડનમાં આવતા હોય છે. પછી પોસ્ટ ઓફિસમાં, ત્યાં પણ જે કામ કરતા હોય તે લોકો ત્યાં આવે છે, બરાબર છે ને? સ્કૂલમાં કોણ આવે કહો જોઈએ? તમે આવે, બરાબર ને? પછી તમને ભણાવવા માટે ટીચર આવે, પ્રિન્સિપલ સર આવે, મેડમ આવે, દ્રષ્ટિઓ આવે, બરાબર ને? આ બધા સ્કૂલમાં આવતા હોય છે. તો અહીં હું તમને કેટલાક પિક્ચર બતાવીશ અને પિક્ચરમાં તમને શું શું દેખાય છે તે તમારે જણાવવાનું રહેશે. ચાલો, આ પિક્ચર શાનું છે? હોસ્પિટલનું છે, બરાબર ને? તો એક પિક્ચરમાં તમને શું શું દેખાય છે? યસ, ડોક્ટર દેખાય છે, નર્સ દેખાય છે, પછી એમ્બ્યુલન્સ છે, પેશન્ટ છે, વેરી ગુડ. હવે આ પિક્ચર ગાર્ડનનું છે, ત્યાં ઘણા બધા ચિલ્ડ્રન છે, બરાબર ને? જુદી જુદી રાઇડ્સો પણ છે. આ પિક્ચર સારું છે કહો જોઈએ? સ્કૂલનું છે, વાવ, વેરી ગુડ. અને આ પિક્ચર પોસ્ટ ઓફિસનું લાગે છે, બરાબર ને? તો આ સ્થળોએ તમને શું શું જોવા મળે છે, ત્યાં કોણ કામ કરે છે એ તમારે યાદ રાખવાનું છે. સો ફ્રેન્ડ્સ, અહીં તમને ચિત્ર આપ્યું છે, બરાબર? એ સામે ચિત્ર છે હોસ્પિટલ. તો આપણે એ ચિત્રનું અહીં વર્ણન જોઈએ કે ધીઝ ઇઝ અ હોસ્પિટલ, ઇટ ઇઝ બિગ. ધીઝ ઇઝ અ હોસ્પિટલ, ઇટ ઇઝ બિગ. ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ. ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ. There are many nurses too. There are many nurses too. There are many patients in the hospital. There are many patients in the hospital. તો હોસ્પિટલમાં શું શું હોય છે? તો ડોક્ટર્સ, નર્સિસ, પેશન્ટ્સ, એ ઉપરાંત એમની એમ્બ્યુલન્સ હોય, બરાબર ને? જે હોસ્પિટલમાં જરૂરી હોય એવી થિંગ્સ હોસ્પિટલમાં જોવા મળે છે. આ પિક્ચર શાનું છે? રેલવે સ્ટેશન, બરાબર? તો એના વિશે આપણે થોડું માહિતી જોઈ લઈએ કે ધીઝ ઇઝ અ રેલવે સ્ટેશન. ધીઝ ઇઝ અ રેલવે સ્ટેશન. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ. There is an inquiry window too. There are passengers on the platform. There are passengers on the platform. The passengers are waiting. The passengers are waiting. તો તમને ખબર પડી ગઈ હશે કે રેલવે સ્ટેશન પર શું શું જોવા મળે છે. હવે આપણે આગળનું જોઈ લઈએ. સો ફ્રેન્ડ્સ, હવે આપણે પોસ્ટ ઓફિસ વિશે જોઈશું. ધીઝ ઇઝ અ પોસ્ટ ઓફિસ. ઇટ હેઝ રેડ કલર. ધીઝ ઇઝ અ પોસ્ટ ઓફિસ. ઇટ હેઝ રેડ કલર. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. પોસ્ટ બોક્સ. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ. There are stamps in the post office. There are stamps in the post office. The postmaster is in the post office. The postmaster is in the post office.
સો ફ્રેન્ડ્સ આજે આજે આપણે ત્રણ સ્થળો વિશે શીખ્યા એ તમને યાદ રહી જ ગયું છે તો બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે એના વિશેની એક એક્ટિવિટી કરીશું તો ત્યાં સુધી બધાને આવજો એન જય શ્રી કૃષ્ણ